नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आप प्रधानमंत्री जनधन योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरातना पनोता पुत्र अने आपणा मान्य वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी द्वारा प्रधानमंत्री बन्या पछी एक तमाम माटे खूब ज उपयोगी एवी योजना प्रधानमंत्री जनधन योजनानी शुरुआत करवामां आवेल। तो आ योजनाए दरेक योजना साथे संकळायेली छे, केम के आ योजना अंतर्गत जे बेंकमां झीरो बेलेन्से खातु खोली आपवामां आवे छे अने बाकी दरेक योजनाओनी जे कंई रकम छे ते आ योजनामां सीधी डीबीटीथी जमा करवामां आवे छे। तो आ प्रमाणे मित्रों, जे प्रधानमंत्री जनधन योजना ए दरेक योजना साथे जोडायेली योजना छे। तो मित्रों, आजना आ वीडियोमां आपणे प्रधानमंत्री जनधन योजना विशे माहिती मेळवीशुं, जेमां रुपया 1 लाखनुं दुर्घटना वीमा कवच अने रुपया 30,000નું જીવન વીમા કવચ તો ખરું જ, તો ક્યાંથી અને કોને કોને લાભ મળશે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી પ્રધાનમંત્રી જનધન યોજના વિશેની માહિતી મળી જાય। અને ઘણા બધા લોકોએ આ પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ તો લઈ જ લીધો છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો એવા હશે કે જેઓને પોતાનું બેંક એકાઉન્ટ નહીં હોય તો તેઓ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સે ખાતું ખોલાવી શકે છે। तो मित्रों, योजनानुं नाम छे प्रधानमंत्री जनधन योजना अने योजनानो हेतु छे के बैंक खातानी साथे ज लोकोने नाणाकीय सवलतो जेवी के डेबिट कार्ड, बैंकिंग सर्विस, थापण, नाणानी लेवड़ देवड़, वीमो, पेन्शन वगैरह पूरी पाड़वानो आ योजनानो मुख्य हेतु छे। उपरांत प्रधानमंत्री जनधन योजना राष्ट्रीय नाणाकीय समावेशनुं एक मिशन छे। तो योग्यता जोईए मित्रों, 10 वर्षथी वधु वय धरावती कोईपण व्यक्ति आ योजना हेठळ बैंकमां खातुं ખોલાવી શકે છે। તો મિત્રો, આ પ્રમાણે જે 10 વર્ષથી વધુ વયની વ્યક્તિ હોય તેઓ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે અને આ ખાતું છે તે ઝીરો બેલેન્સે ખોલી આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, આપણે આ યોજનાના ફાયદા જોઈ લઈએ। तो मित्रों, आ योजनाना फायदानी वात करिए तो आ योजना साथे संकळायेला लाभो नीचे मुजब छे, जेमां जमा राशि पर व्याज आपवामां आवे छे। आ उपरांत रुपया 1 लाखनुं दुर्घटना वीमा कवच आपवामां आवे छे अने कोई पण न्यूनतम बेलेन्सनी जरूर नथी। आम तो सामान्य रीते आपणे बैंक एकाउंट खोलावीए तो दरेक बैंकमां जे सिटी वाइज एनुं मिनिमम एटले के न्यूनतम बेलेन्स राखवानी જોગવાઈ હોય છે, એથી ઓછું બેલેન્સ રાખો તો તમારા ખાતામાં પેનલ્ટી લાગે છે। પણ જે આ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખાતું ખોલી આપવામાં આવેલું હોય તેમાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપવામાં આવે છે અને તેમાં કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જોગવાઈ નથી, એટલે કે તેમાં તમારે ન્યૂનતમ બેલેન્સ જાળવવાની કોઈ જરૂર નથી। પણ તેમ છતાંય રૂપે કાર્ડની મદદથી રકમ ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે તો તે હિતાવહ છે। આ ઉપરાંત મિત્રો, રૂપિયા 30,000નું જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવે છે અને ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર થઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ કે મિત્રો, જે સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધો જ લાભ જમા કરવામાં આવે છે, એટલે કે મિત્રો, કોઈ પણ સરકારી યોજના હોય તેમાં તમે જે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખોલાવેલો ખાતા નંબર આપી દો છો તો એકદમ સહેલાઈથી જે સરકારી યોજનાની રકમ છે તે તમારા ખાતામાં જે ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે, એટલે કે તમારું જે જનધન ખાતું ખોલાવો તેમાં 6 મહિના સુધી સંતોષકારક લેવડ દેવડ થાય તો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે અને પેન્શન તથા વીમાની સુવિધા પણ મળી શકે છે। તો આ પ્રમાણે મિત્રો, જે પ્રધાનમંત્રી જનધન યોજના છે તે અંતર્ગત ઘણા બધા લાભો રહેલા છે। તો ત્યાર પછી આપણે તેની કાર્યપદ્ધતિ જોઈ લઈએ। તો મિત્રો, આપણે અહીંયા કાર્યપદ્ધતિની વિગતમાં જોઈએ કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર છે। તો તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે આધાર કાર્ડ હોય તો બીજા કોઈ પણ દસ્તાવેજની જરૂર રહેતી નથી, એટલે કે મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો બીજા કોઈ પણ પુરાવાની જરૂર રહેતી નથી।
આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ કે સરનામું બદલાઈ ગયેલું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે. એટલે કે જો તમારા આધાર કાર્ડમાં જૂનું સરનામું હોય પણ હાલમાં તમારું સરનામું બદલાઈ ગયું હોય તો સરનામાના પુરાવા તરીકે તમારે એક સરનામાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને જો આધાર કાર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઈ પણ એક દસ્તાવેજ જરૂરી છે, જેમાં મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા તો નરેગા કાર્ડ પણ ચાલી જશે. તો આમાંથી કોઈ પણ એક પુરાવો તમે રજૂ કરી શકો છો. અને આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ય કરશે. એટલે કે આ દસ્તાવેજમાં જો તમારું સરનામું લખાયેલું હોય તો તમારે સરનામા માટેનું જે પ્રમાણપત્ર છે તે અલગથી આપવાની જરૂર નથી. જે આ પુરાવા તમે રજૂ કરો છો તે પુરાવા ઓળખના પુરાવા તરીકે પણ ચાલશે અને સરનામાના પુરાવા તરીકે પણ ચાલી જશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે જો કોઈ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમવાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલો હોય તેવા કોઈ પણ દસ્તાવેજથી ખાતું ખોલી આપવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે જો તમારી પાસે આ પૈકીનું કોઈ પણ ડોક્યુમેન્ટ ન હોય તો તમારે જે ગેઝેટેડ અધિકારી હોય તેમના દ્વારા જે વ્યક્તિનો ફોટો પ્રમાણિત કરેલો હોય તેવો એક પત્ર લખી લેવાનો રહેશે અને તેના આધારે ખાતું ખોલી આપવામાં આવશે. છેલ્લે મિત્રો આ યોજનાની અમલીકરણ સંસ્થાઓની વાત આપણે કરી લઈએ તો રાષ્ટ્રીયકૃત બેંક, જાહેર ક્ષેત્રની બેંક શાખાઓ, સહકારી બેંકોની શાખાઓ, બેંક મિત્ર, વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફતે આ યોજનાનો અમલ કરવામાં આવે છે. તો આ પ્રમાણે મિત્રો તમે કોઈ પણ રાષ્ટ્રીયકૃત કે જાહેર ક્ષેત્રની બેંકની કોઈ પણ શાખામાં જઈ અને પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકો છો. આ ઉપરાંત સહકારી બેંકની જે પણ શાખાઓ હોય તેમાં અથવા તો તમારી આસપાસમાં કોઈ બેંક મિત્ર હોય તો તેની પાસે જઈ અથવા તો વ્યવસાય પ્રતિનિધિ પાસે જઈ અને તેમના મારફતે આ યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકાય છે. તો મિત્રો આશા રાખું કે પ્રધાનમંત્રી જનધન યોજના વિશેની જે સંપૂર્ણ માહિતી છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.